ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરને કોરોના વાયરસની મહામારીને પગલે તેમના દિવ્યાંગ બાળકો કેવી પરિસ્થિતિમાં હશે અને તેઓને હાલ જમવાનું મળતું હશે કે નહીં તે જ વિચારમાં મૂંઝવાતા હતા. અને પછી તેમણે તેમના દિવ્યાંગ બાળકો માટે શું કર્યું તે જોઈએ દિવ્યાંગ ન્યૂઝના વિશેષ અહેવાલમાં. સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસની લડતમાં લોકડાઉન પાડી રહ્યું છે ત્યારે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરને કોરોના વાયરસની મહામારીને પગલે તેમના દિવ્યાંગ બાળકો કેવી પરિસ્થિતિમાં હશે અને તેઓને હાલ જમવાનું મળતું હશે કે નહીં તે જ વિચારો અટવાતા હતા. કનુભાઈ ટેલરે તેમની વ્યથા સુરતના રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન IPS, રિવાજ ગ્રુપના વલ્લભભાઈ રીજિયા અને ગોર્ધન રીજિયા અને સુરતના રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન રિવાજ ગ્રુપના વલ્લભભાઈ રીજિયા અને ગોર્ધન રીજિયા સુરતના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ડોક્ટર કનુભાઈ ટેલરના સંયુક્ત ઉપક્રમે એક અનોખી મુહિમની પહેલ કરવામાં આવી હતી, જેમાં સુરતના દિવ્યાંગોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસની લડતમાં લોકડાઉન પાડી રહ્યું છે ત્યારે આ મુસીબતની ઘડીમાં કેટલાક એવા લોકો છે જેને બે વખતનું જમવાનું પણ મળતું નથી, જેમાં ખાસ કરીને દિવ્યાંગ લોકોની સંખ્યા ઘણી મોટી છે. આ વાતને ધ્યાનમાં લઈને સુરતના રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન રિવાજ ગ્રુપના વલ્લભભાઈ રીજિયા અને ગોર્ધન રીજિયા સુરતના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ડોક્ટર કનુભાઈ ટેલરના સંયુક્ત ઉપક્રમે એક અનોખી મુહિમની પહેલ કરવામાં આવી. સુરત રેન્જ પોલીસ અને રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને રિવાજ ગ્રુપના વલ્લભભાઈ રીજિયા અને ગોર્ધન રીજિયા 400 રાશનની કીટ તૈયાર કરવામાં આવી, જેમાં લોટ, ચોખા, તેલ, દાળ, મરી મસાલા અને ઘરવખરીની ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે સુરત રેન્જ પોલીસની સાથે ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા લગભગ 130 કીટનું વિતરણ ભાઠેના, ઉધના, નવાગામ, ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સુરત રેન્જ પોલીસ અને રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને રિવાજ ગ્રુપના વલ્લભભાઈ રીજિયા અને ગોર્ધન રીજિયા આવા કપરા સમયમાં દિવ્યાંગો માટે ખરેખર ભામાશાના સ્વરૂપમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો હું ટ્રસ્ટી છું મોહન નાયક. આજે દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવા માટે અમે અહીં ડિંડોલી એરિયામાં નીકળ્યા છે. આ સુરત રેન્જ IG શ્રી રાજકુમાર પાંડ્યાન સાહેબ IPS ના સંયુક્ત ઉપક્રમે આજે અમે આ વિતરણ કરી રહ્યા છે અને અમારી સાથે બીજા દાતાઓ બી છે જેમણે પણ કીટનો સહાય કરી છે. જેટલા દિવ્યાંગ બાળકો છે શહેરના, એ સમગ્ર શહેરના બાળકોને અમે આ કીટનું વિતરણ કરવાના છે. તેમાં દાળ, ચોખા, ખાંડ અને ઘરવખરીનો કાંદા બટાકાથી માંડીને મરી મસાલા એ બધું જ ભેગું કરીને, લોટ અને બધું જ ભેગું કરીને અમે એમના ઘરે ઘરે સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ કે કોઈપણ દિવ્યાંગ બાળક ભૂખું ન રહે અને કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ભૂખા ન રહે, એ અમારી મુહિમ છે. અને ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સુરત રેન્જાજીના શ્રી રાજકુમાર પાંડ્યાન સાહેબને, જેમણે એમની જહેમત અને એમની માર્ગદર્શન હેઠળ આજે એમના સંયુક્ત ઉપક્રમે આજે અમે આ સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો. બધાને ઘર ઘર જઈને કીટોનું વિતરણ કર્યું અને કાલે બીજા એરિયામાં અમરોલી છે, ભરાચા રોડ છે, કતારગામ છે, એ બધા એરિયામાં પણ જે પણ દિવ્યાંગ બાળકો છે બધાને કીટનું વિતરણ કરનાર છે. થેન્ક યુ. હું સુરતમાં HPM ગ્રુપ સાથે સંકળાયેલો છું. કનુભાઈ ટેલર સાથે હું છેલ્લા 15 વર્ષથી એમના ટ્રસ્ટમાં છું. એમની સાથે હું આવી સોશિયલ પ્રવૃત્તિ અમે કરવા ઘણી વખત કરીએ છીએ અને દિવ્યાંગ સ્કૂલ જે કનુભાઈ ચલાવે છે, દિવ્યાંગ બાળકો માટે કનુભાઈ આ દુનિયાના ભગવાન કહેવાય તો પણ ચાલે એમ. કનુભાઈએ જે આ વસ્તુ કરે છે એ આપણે તો કાંઈ કરતા જ નથી. જે વસ્તુ લોકો માટે, દિવ્યાંગ માટે કે કોઈપણની માટે કરે છે એ બહુ સારું કરે છે. કનુભાઈ નો 2 દિવસ પહેલાં મારા પર ફોન આવેલો કે આપણે આ છોકરાઓ માટે કંઈ આવું કરવું પડે એવું લાગે છે. છોકરાઓના ફોન આવે છે. મેં કીધું સાહેબ કાંઈ વાંધો નહીં, તમે છોકરાને આ પાડી દો, હું મારા મિત્ર વર્ગમાં બધે પૂછીને તમને કહું ને આપણે કીટ બનાવીએ. અમે 500 જેવી કીટ બનાવી છે દોસ્તાર મિત્રોએ, અમારા ગામના મિત્રો છે, ગોર્ધનભાઈ રીજિયા છે, રીજિયા બ્રધર્સ
એમની કંપની છે ડાયમંડની, એને પણ અને અમે મિત્ર વર્ગે બધાએ બનાવીને આ વિતરણ કરીએ છીએ. અત્યારે અમે ઉધના દરવાજાથી લઈને દિંડોલી સુધી વેચતા વેચતા પહોંચ્યા છીએ. હજી કતારગામ, વરાસા, ચોક બજાર બધી જગ્યાએ વેચવાની છે. અત્યાર સુધીમાં 70 જેવી વેચી છે. આજનો ટાર્ગેટ અમારો એવો છે 150 ક્રીટ વેચવાની ટાર્ગેટ છે અમારો. સાહેબ પણ સાથે છે અમારી, જે પોલીસ સ્ટાફ જે છે એમણે પણ અમને 400 કીટ આપી છે. તો આ એક લોકોને પ્રેરણા લેવા જેવી વસ્તુ છે. જો પોલીસવાળા જો આવી મદદ લોકોને કરવા માટે રેડી હોય તો આપણે તો બધાને આપીને ખાલી ખવડાવવાનું છે. બાકી તો બધા દેવાવાળા તો બહુ છે, પણ રાઈટ જગ્યાએ પહોંચે એવી બધાને મારી નમ્ર અપીલ છે કે રિયલ જેને જરૂર છે એને પહોંચાડો. શેખ જાવીદ, શેખ જાવીદ. સગવડ તો બહુ સારી છે. કનુભાઈ ટેલર જે અમારા સ્કૂલના ટ્રસ્ટી છે એ બહુ સહાયતા આપે છે વિકલાંગોને, ને ભરપૂર મદદ પણ બહુ કરે છે. ને જે પણ જે વિદ્યાર્થી ત્યાંથી નીકળેલા છે આ બધી સારી પોસ્ટ પર પહોંચી ગયેલા છે. હા જી, ભત્રીજી ભણી રહી છે. તકલીફ આટલી છે કે કારોબાર ધંધા બંધ છે. અમારે પણ જરાક તકલીફ થાય છે કે અમે રોજના ખાવાવાળા માણસ છીએ. હવે હું પણ નાગરિક સુવિધા કેન્દ્રમાં જોબ કરું છું, પણ હવે લોકડાઉનના કારણે અમને પણ કંઈ પગાર મળવાની નથી ત્યાંથી, બરાબર. ને બસ અવર જવર માટે જ બહુ તકલીફ થાય છે અમને. શેખ આસિફ, શેખ આસિફ, શેખ અલ્ફિયા. મારી લડકી ભણે છે આ દિવ્યાંગ બાળકોની શાળામાં, ત્રીજી ધોરણમાં. તકલીફ એ જ છે કે કામ ધંધો બધું બંધ છે, કઈ અવર જવાનું કઈ નથી, એટલે બધાને તકલીફ પડે જ છે. ખાના પીવાનું જે બધું કઈ કામ ધંધો બંધ છે તો કઈ આવવાનું કઈ છે નથી. તો હમણાં સ્કૂલ તરફ જે હમણાં જે આવ્યું કેક તે હમણાં જરાક રાત થઈ ગઈ. સેનાજ. આપકા બચ્ચે કા નામ? ઇમામ. ક્યા તકલીફ હે બચ્ચે કો? વો બોલતા નહીં, અલગ સે બોલે જાતા માર્ક્સ. હા, વિકલાંગ. અભી આપકો જો કીટ દિયા હે? હાં. જો ઉસકે અંદર ક્યા ક્યા હે? ચાવલ હૈ, બટા કે તેલ હૈ, ઓર આટા હૈ, સબ હૈ. ઇસસે આપકો અભી થોડે દિન કે લિયે રાત હો જાયેગી? હાં, થોડે દિન કે લિયે રાત હો જાયેગી. ઠીક. પતા નહીં કહાં પડતા હે? વિકલાંગ માખો ને એક હું ધોરણ ગયા. ભાવસર ભૂપેન્દ્ર મધુકરભાઈ. હા, હું વિકલાંગ બાળકોની સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. હું લગભગ આજથી 10 ધોરણ હું ત્યાં ભણેલો છું, 1-10 ધોરણ. અને અત્યારે હું દિંડોલી રહું છું. અને અમને કનુભાઈ સાહેબ તરફથી, વિકલાંગ બાળક સ્કૂલ તરફથી અમને મતલબ કરિયાણું અને શાકભાજી, કાંડા બટેકા છે, રીંગણા, ચોખા, ઘઉં, ખાંડ એ બધું અમને વિતરણ કરવામાં આવેલું છે વિકલાંગોને. તેમનો હું ખૂબ ખૂબ આભારી છું. રવિન્દ્ર ગોરખ પાટીલ. પાંચ સાત સાલ હો ગયા. અભી ક્યા કરતે હો? ઘર પે બેઠતા. અચ્છા, કુછ કામ ધંધા? નહીં. આજ આપકો એક કીટ મે ક્યા ક્યા મિલા હે? સબ્જી મિલી હે, ચાવલ મિલા હે, સાકર મિલી હે, તેલ મિલી હે. ઇસસે આપકો 10-15 દિન ગુજારા હો જાયેગા? હો જાયેગા. અચ્છા, ક્યા કહેના ચાહતે હો? એક કીટ દિયા તો આપ ક્યા ક્યા સંદેશ દેના ચાહતે હો? પોલીસ વાલે કો ધન્યવાદ. ઓર અનુભાઈ ટેલર કો ધન્યવાદ. તો આજ કેસા લગા આપકો જે સુરત કી રેન્જ પોલીસ આપકે ઘર તક આઈ હે આપકો કીટ વિતરણ કરને કે લિયે, તો કેસા લગા? બહુત અચ્છા લગ રહા હૈ ઓર ધીરાસા મિલ ગયા કે કુછ ના કુછ અમારી તરફ ધ્યાન દેને વાલે ભી હે. તો વો સુરત રેન્જ પોલીસ આપકો એ ભી સંદેશ દેતે કે આપ ઘર સે બહાર મત નિકલો, અપને આપ કો સંભાલો. એક 10-15 દિન બહોત અહેમ હૈ. આપ બહાર નિકલોગે ઓર કોરોના વાયરસ કિસી કો ભી લગ જાયેગા, આપકો આપકો પરિવાર કો, તો આપકો બહોત દિક્કત આયેગી. તો આપ ઘર પે હી રહીએ, એસા પોલીસ કા ભી સંદેશ હૈ. હા, ઠીક હૈ, હમ ધ્યાન રખેંગે. ઓકે, થેન્ક યુ. બહોત ફાઇન. જયેશ ગોકુલ પાટીલ. એ મંદબુદ્ધિ છે. વિકલાંગ બાળકોની સ્કૂલ ઉમરા ગામમાં છે. હા, પીપલો. હા, શારદા સ્કૂલના પાછળ. એમને ઘણી બધી સુવિધા આપે, બધું ખ્યાલ રાખે, એમને શીખવાડે સરસ રીતે. હા, લેવા આવે, મૂકવા આવે,
હા બધી સગવડ છે, સારા છે. એમના અનાજ પાણી છે, કાંદા છે, બટાકા છે, દાળ છે, તેલ છે, બધું છે. હા મળી જશે. અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ, તમે અમારે આટલી ધ્યાન રાખી અને અમારે એટલું ધ્યાન મૂકીને અહીંયા ઘરે અમારે ઘર પર સુધી આવ્યા, અમે ખૂબ ખૂબ આભાર માનીએ તમારું. અમે બધા પોલીસ ની જે નિયમ પાલન છે એમ બધું પાલન કરશે અને ઘરના બહાર નહીં નીકળવાનું.